ધોરણ બે વિષય કલોલ વિષયાંગ પાઠ નવ આપણે સૌ તોફાની જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ બે માં કલોલ વિષય કલોલ માં આપણે શું ભણવાનું છે? પાઠ નવ આપણે સૌ તોફાની. આપણે આગળના વિડીયોમાં શું જોયું હતું બાળકો? તો આપણે ખાલી જગ્યા જોઈતી ને, ખાલી જગ્યા જોઈતી. બીજું શું જોયું હતું? કે ખોટો સાચો શબ્દ હોય તેની ઉપર ખરાની નિશાની કરવાની ત્રણ વિકલ્પ આપ્યા હતા. સાચો શબ્દ હોય તેની ઉપર શું કરવાનું? ખરાની નિશાની કરવાની હતી. એ બધું જોયું હતું. હવે આપણે આગળ વધીશું. તમારી સાથે પોથીમાં પાના નંબર 64 ઉપર પ્રશ્ન 15 શું આપેલું છે? સાચા વાક્ય સામે ખરું અને ખોટા વાક્ય સામે ખોટું કરી સાચા વાક્યને ફરીથી અને ખોટા વાક્યને સુધારીને લખો. આપણને શું અહીંયા સૂચના આપી છે? આપણને શું કીધું છે કે સાચા વાક્ય સામે શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે. અને ખોટા વાક્ય સામે શું કરવાનું છે? ખોટાની નિશાની કરવાની છે. પણ સાચું વાક્ય છે તે શું કરવાનું? ફરીથી લખવાનું છે. અને ખોટું વાક્યને સુધારીને લખવાનું છે. ચાલો આપણે લખીએ. પહેલું, ભીમ માટે કૌરવના મનમાં બહુ જ પ્રેમ. હવે આ વાક્ય કેવું છે તમને બધાને ખબર છે, આપણે વાર્તામાં જોયું હતું. તો ભીમ માટે કૌરવના મનમાં બહુ જ પ્રેમ હતું નહીં. શું હતું? ખીજ હતી. તો અહીંયા શું આવશે? આ વાક્ય કેવું થશે? ખોટું થશે. કેવું થશે? ખોટું. અહીંયા શું આવશે? ભીમ માટે કૌરવના મનમાં બહુ જ આ પ્રેમ છે એની જગ્યાએ શું આવે? ખીજ આવશે. તો ચાલો આપણે વાક્ય લખીશું. ભીમ માટે કૌરવના મનમાં બહુ જ ખીજ. ચાલો હવે બીજું વાક્ય. છેવટે દુશાસન પર દાવ આવ્યો. હવે તમે જોયું હતું તો છેવટે કોની ઉપર દાવ આવ્યો હતો? દુશાસન ઉપર આવ્યો હતો. જો અહીંયા શું કીધું? છેવટે દુશાસન પર દાવ આવ્યો. દુશાસન પર દાવ આવ્યો હતો નહીં. તો અહીંયા શું આવશે? ખોટું આવશે. શું આવશે? ખોટું. અને અહીંયા શું વાક્ય લખવાનું? છેવટે દુર્યોધન પર દાવ આવ્યો. ચાલો આપણે બીજું વાક્ય લખીએ. છેવટે દુર્યોધન પર દાવ આવ્યો. જો બાળકો, અહીંયા નામ છે દુશાસન, એની જગ્યાએ આપણે શું કરવાનું છે? દુર્યોધન લખવાનું છે. છેવટે દુર્યોધન પર દાવ આવ્યો. હવે ત્રીજું વાક્ય. કૌરવો ઝાડ પરથી નીચે પટકાય. હવે આ વાક્ય કેવું છે? સાચું વાક્ય છે. તો અહીંયા શું કરવાનું છે? આપણે ખરાની નિશાની કરીશું. પછી શું કરવાનું છે? આ વાક્ય સુધારવાનું છે નહીં, કારણ કે આ વાક્ય તો સાચું છે. તો અહીંયા આપણે આ વાક્ય જોઈને લખવાનું છે. ચાલો આપણે વાક્ય લખીએ. કૌરવો ઝાડ પરથી નીચે અટક્યા. હવે આગળ ચોથું, કૌરવો અર્જુનને ખીજવા મળ્યા. હવે આ વાક્ય કેવું છે? કે કૌરવો છે તે અર્જુનને ખીજવા મળ્યા હતા નહીં. આ વાક્ય કેવું છે? ખોટું છે. તો કૌરવો કોને ખીજવા મળ્યા હતા? અર્જુનને નહીં. કોને ખીજવા મળ્યા હતા? ભીમને. તો અહીંયા શું આવશે? કૌરવો અર્જુન છે એની જગ્યાએ શું આવે? ભીમ આવશે. તો અહીંયા આપણે અર્જુનની જગ્યાએ શું લખીશું? ભીમ. ભીમને ખીજવા માંડ્યા. જો કૌરવો ભીમને ખીજવા માંડ્યા. હવે પાછું, પાંડવો યુધિષ્ઠિરની બધી વાત માની. હવે આ વાક્ય કેવું છે બાળકો? તમને બધાને ખબર છે કે તે પાંડવો, પાંચ પાંડવો છે તે કોની વાત માનતા હતા?
યુધિષ્ઠિરની વાત માનતા હતા. તો કોની વાત માનતા હતા? યુધિષ્ઠિરની. તો આ વાક્ય કેવું થશે? સાચું. તો અહીંયા આપણે શું કરીશું? ખરાની નિશાની કરીશું અને વાક્ય ફરીવાર લખવાનું છે. તો ચાલો આપણે પહેલા વાક્ય લખીએ. પાંડવો યુધિષ્ઠિર બધી વાત માની. પાંડવો યુધિષ્ઠિરની બધી વાત માની. હવે આગળ છઠ્ઠું. દુર્યોધન અને તેના બીજા 100 ભાઈઓ હતા. હવે આપણને શું કીધું છે કે દુર્યોધન અને તેના બીજા 100 ભાઈઓ હતા. તો આપણને તો દુર્યોધન અને બીજા ભાઈઓ કેટલા થાય છે? 100 ભાઈઓ થાય છે. તો અહીંયા શું કીધું છે? દુર્યોધન અને બીજા ભાઈઓ. તો 100 બીજા 100 ભાઈઓ હતા. તો આ વાક્ય કેવું થશે? ખોટું થશે. અહીંયા 100 ભાઈઓ હતા નહીં, કારણ કે દુર્યોધન ગણીને 100 ભાઈઓ થાય. તો અહીંયા શું આવે છે? દુર્યોધન અને તેના બીજા 99 ભાઈઓ હતા. તો આ વાક્ય કેવું થશે? ખોટું થશે. અહીંયા શું આવશે? ખોટાની નિશાની આવશે. અને અહીંયા આપણે વાક્ય ફરીવાર લખીશું. દુર્યોધન અને તેના બીજા આ 100 ની જગ્યાએ શું આવશે? 99. 99 ભાઈઓ હતા. જો દુર્યોધન અને તેના બીજા 99 ભાઈઓ હતા. હવે આગળ. ભીમે ઝાડ હલાવ્યું એટલે પાંડવો નીચે પડ્યા. આપણને શું કીધું? ભીમે ઝાડ હલાવ્યું તો પાંડવો નીચે પડ્યા હતા નહીં, તો કોણ પડ્યું હતું? કૌરવો નીચે પડ્યા હતા. આ વાક્ય કેવું થશે? ખોટું. અહીંયા આપણે શું કરીશું? ખોટાની નિશાની કરીશું. અને શું આવે? ભીમે ઝાડ હલાવ્યું એટલે આ પાંડવોની જગ્યાએ શું આવશે? કૌરવો આવશે. તો ચાલો આપણે લખીએ. ભીમે ઝાડ હલાવ્યું એટલે પાંડવોની જગ્યાએ શું આવે? કૌરવો આવશે. કૌરવો નીચે પડ્યા. જો ભીમે ઝાડ હલાવ્યું એટલે કૌરવો નીચે પડ્યા. હવે આગળ. સૌપ્રથમ ભીમનો દાવ આવ્યો. આ વાક્ય કેવું છે? સાચું છે. તો અહીંયા શું આવશે? ખરાની નિશાની આવશે. અને શું કરવાનું? ખરું હોય તો શું કરવાનું છે? વાક્ય ફરીવાર લખવાનું છે. જોઈ, સૌપ્રથમ ભીમનો દાવ આવ્યો. સૌપ્રથમ ભીમનો દાવ આવ્યો. હવે નવું. અર્જુન અને યુધિષ્ઠિરે રવાની ના પાડી. હવે આ વાક્ય કેવું છે? તો આ વાક્ય કેવું છે? ખોટું છે. અહીંયા શું કીધું છે? અર્જુન અને યુધિષ્ઠિર. તો અહીંયા યુધિષ્ઠિરે રવાની ના પાડી હતી નહીં, કોઈ ના પાડી હતી? ભીમે. તો અહીંયા આ વાક્ય કેવું થશે? ખોટું થશે. આપણે સુધારીને લખીશું. ચાલો આપણે લખીએ. અર્જુન અને યુધિષ્ઠિરની જગ્યાએ શું આવશે? ભીમ આવશે. ભીમ રમવાની ના પાડ. જો અર્જુન અને ભીમ રમવાની ના પાડ. હવે દસમું. હસ્તિનાપુરમાં પાંડવો અને કૌરવો રહેતા હતા. તો આ વાક્ય કેવું છે? સાચું છે. તો અહીંયા શું આવશે? આપણે ખરાની નિશાની આવશે. તો અહીંયા આપણે શું કરીશું? પહેલા ખરાની નિશાની કરીશું અને વાક્ય ફરી વાર લખીશું. ચાલો લખીએ. હસ્તિના પુરમાં પાંડવો
અને કૌરવો રહેતા હતા. જુઓ બાળકો, હસ્તિનાપુરમાં પાંડવો અને કૌરવો રહેતા હતા. ચાલો પ્રશ્ન 16, વાક્ય વાંચી એનો જેવો અર્થ ધરાવતું વાક્ય શોધો. અહીંયા શું કીધું છે? પેલા આપણે આ વાક્ય વાંચવાનું છે અને અહીંયા તમને બે અર્થ આપ્યા છે, તો એના જેવો જેવા અર્થ હોય તેની સામે શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે. અહીંયા શું કીધું? ખાય, પીવે અને રમે અને મજા કરે. અહીંયા શું કીધું છે? ખાય, પીવે, રમે અને મજા કરે. તો અહીંયા જુઓ, તમને બે અર્થ આપેલા છે, બધી રીતે મજા કરે કે બીજું કાંઈ ના કરે. તો આના જેવો અર્થ કયો થશે બાળકો? તો અહીંયા શું થાય છે? બધી રીતે મજા કરે. આના જેવો અર્થ કયો? આ થયો. અહીંયા શું કરીશું આપણે? ખરાની નિશાની કરીશું. કારણ કે ખાય, પીવે, રમે અને મજા કરે, એના જેવો અર્થ કયો થયો? કે બધી રીતે મજા કરે. હવે બીજું, મનમાં બહુ જ પ્રેમ. અહીંયા પણ તમને બે વાક્ય આપેલા છે. જો અહીંયા શું છે? બે અર્થ આપ્યા છે, મનમાં બહુ જ પ્રેમ અને મનમાં બહુ, મનમાં ખૂબ જ દુશ્મની. તો શું આવશે? અહીંયા આપણે શું કીધું છે? કે મનમાં બહુ જ ભેર. અહીંયા આપણને ભેર આપ્યું છે, તો એના જેવો અર્થ કયો છે? મનમાં, મનથી ખૂબ જ પ્રેમ છે કે મનથી ખૂબ જ દુશ્મની છે? અહીંયા ભેરનું અર્થ શું થશે? દુશ્મની થશે. અહીંયા કયો શબ્દ વાક્ય અર્થ આવશે? મનથી ખૂબ જ દુશ્મની. તો અહીંયા આપણે શું કરીશું? આ વાક્ય છે તેની સામે શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે. હવે ત્રીજું, ડાળી સાથે નીચે જશે. અહીંયા શું કીધું છે? કે ડાળી સાથે નીચે જશે. તો અહીંયા પણ તમને બે અર્થ આપેલા છે, કે ઝાડ પરથી જમીન પર પડશે કે ઝાડ પરથી કૂવામાં પડશે. અહીંયા શું કીધું છે? કે ડાળી સાથે નીચે જશે. તો અહીંયા પણ બે અર્થ આપ્યા, તો ઝાડ પરથી જમીન પર પડશે કે ઝાડ પરથી કૂવામાં પડશે. તો શું આવે? ઝાડ પરથી જમીન પર પડશે. તો અહીંયા આપણે શું છે? અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. આ અર્થ આપ્યો છે તેની સામે શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે. હવે જોતું, હાથી જેવો પગ પછાડ્યો. અહીંયા પણ તમને બે અર્થ આપેલા છે. અહીંયા શું આવશે? કે ધીમેથી પગ પછાડ્યો કે શક્તિશાળી પગ પછાડ્યો. આપણને શું કીધું છે? કે હાથી જેવો પગ પછાડ્યો. તો કેવો થાય? ધીમેથી પગ પછાડ્યો થાય. નહીં, કયો પગ થાય? કે શક્તિશાળી પગ પછાડ્યો. અહીંયા આપણે શક્તિશાળી પગ પછાડ્યો તેની સામે શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે. હવે પાંચમું, જોરથી મૂકો માર્યો. તો અહીંયા પણ તમને બે આપેલા છે. તો અહીંયા શું આવશે? પૂરી તાકાતથી મૂકો માર્યો કે ઝડપથી મૂકો માર્યો. તો શું આવશે? અહીંયા આપણે શું કીધું? જોરથી મૂકો માર્યો. અહીંયા શું આવે? પૂરી તાકાતથી મૂકો માર્યો આવે. ઝડપથી મૂકો માર્યો આવે નહીં. તો અહીંયા શું કરીશું? કે પૂરી તાકાતથી મૂકો માર્યો. અહીંયા આપણે શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે. જો બાળકો, આજે આટલું. હવે હું તમને જે ફોટો મોકલું તે તમારી કલોલની સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરું. હવે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા બાળકોને જય શ્રી કૃષ્ણ.